सुरेंद्रनगर जिल्लावासीओ माटे मेगा टेक्सटाइल्स उद्योगनुं स्वप्न रहेता असंतोषनी लागणी जन्मी। सुरेंद्रनगरमां ताजेतरमां मुख्यमंत्रीए मेगा टेक्सटाइल्स उद्योग स्थापवा बाबते सहमति दर्शावी हती। त्यारबाद शहेरमां कार्यरत झालावाड़ चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज तेमज झालावाड़ फेडरेशन द्वारा आ बाबते गुजरात औद्योगिक विकास निगमने उद्योग जमीननी विजिट लेवा बाबते रजूआत करवा साथे अहेवाल रजू करवामां आव्यो हतो। त्यारे आ बाबते सुरेंद्रनगर जिल्ला खाते मेगा टेक्सटाइल्स उद्योगनी औद्योगिक वसाहत स्थापवा अंगे गुजरात औद्योगिक विकास निगम द्वारा केटलाक वांधाजनक सूचनों रजू करवामां आव्या छे। आथी आ बाबते झालावाड़ फेडरेशन ऑफ इंडस्ट्रीज अने झालावाड़ चेम्बर ऑफ कॉमर्स द्वारा रजू करवामां आवेल जवाबमां निगमनी वड़ी कचेरीनी टाउन प्लानिंग टीमनुं स्थळ मुलाकातनुं आयोजन करवामां आवशे तेवुं जणાવવામાં આવ્યું હતું। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મેગા ટેક્સટાઇલ્સ ઉદ્યોગ સ્થાપવા અંગે લીંબડી તાલુકાના સિયાણી પાસેની 74.72 ચોરસ મીટરની જમીનમાં આ ઔદ્યોગિક વસાહત સ્થાપવા અંગે રજૂઆત સાથેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। સમગ્ર ભારતમાં એ બાબત સુરેન્દ્રનગર જિલ્લા માટે પૂરતા પરિબળો રહેલા છે। અહીં કપાસનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન છે, પૂરી ભૌગોલિક વ્યવસ્થા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પાવર પાણી નર્મદાનું અહીંયા ખૂબ જ અવેલેબલ છે। અમદાવાદ જે માન્ચેસ્ટર કહેવાય ત્યાં અત્યારે મિલોને પર્યાવરણના બહુ ગંભીર પ્રશ્નો છે, એટલે એ મોટી મિલો પણ અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આવી શકે એવું છે। અને પીએમ મિત્રા પાર્ક જે 1000 એકર જમીનમાં સ્થાપવાની યોજના છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી, એ સુરેન્દ્રનગર જિલ્લામાં જો આવે તો આ જિલ્લામાં ખૂબ જ વિકાસ થયો છે। એ માટે અમે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ વારંવાર પ્રયત્નો કરેલા છે। અત્યારે પણ વિવિધ એસોસિએશનોને સાથે રાખીને, જેવું કે જીનર્સ એસોસિએશન છે, ટેક્સટાઇલ મિલ એસોસિએશન છે, સ્પિનિંગ એસોસિએશનો છે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, જીઆઈડીસી એસોસિએશન, ચિંતન ઉદ્યોગનગર એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સંસ્થાઓને સાથે રાખીને, ખેડૂત સંગઠનોને પણ સાથે રાખીને રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ જો આપણે ઉચ્ચ લેવલે રજૂઆત કરીએ તો આ જિલ્લામાં બહુ મોટું પરિવર્તન આવે એવું છે। 1000 એકરમાં આ મેગા ટેક્સટાઇલ પાર્ક બને, એમાં 800 કરોડની તો કેન્દ્ર સરકારની સબસિડી છે, 25,000 લોકોને સીધી રોજગારી આપવાની છે આ યોજનામાં, અને 25,000 લોકોને આડકતરી રોજગારી, આમ 50,000 લોકોને રોજગારી મળે એવો આ મોટો પ્રોજેક્ટ છે। એનાથી લોજિસ્ટિક ઉદ્યોગને, હોટલ ઉદ્યોગને અને ટેક્સટાઇલ ઉદ્યોગને, એન્જિનિયરિંગ યુનિટોને ખૂબ મોટો ફાયદો થાય એવું છે। એટલે આ જિલ્લામાં ઔદ્યોગિક ક્ષેત્રે બહુ મોટું પરિવર્તન આવે એવું છે, અને આ બાબતે દરેક લોકો પોઝિટિવ છે। સ્થાનિક ધારાસભ્ય, સ્થાનિક આપણા મંત્રી શ્રી કિરીટસિંહભાઈ, મુનપરા સાહેબ કેન્દ્રીય મંત્રી, બધાએ સરકારમાં રજૂઆતો કરેલી છે અને બધા આ બાબત હકારાત્મક વલણ ધરાવે છે, એટલે બહુ અઘરું નથી। અને અહીંયા પરિબળો પોઝિટિવ છે, કપાસનું જ્યારે આટલા મોટા પાયે ઉત્પાદન હોય, આટલી બધી સ્પિનિંગ મિલો કાર્યરત હોય, ખાલી ગાર્મેન્ટ ઉદ્યોગો નથી। અને 2014માં આપણા પીએમ સાહેબ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે એમને આ જિલ્લાને 5F નો કન્સેપ્ટ આપેલો, 5F એટલે ફાર્મ, ત્યાર પછી ફાઇબર, ત્યાર પછી ફેબ્રિક્સ, ત્યાર પછી ફેશન અને ત્યાર પછી ફોરેન, એટલે આપણો ખેડૂતનો કપાસ સીધો ફોરેન જાય, ઉત્પાદિત થઈને વેલ્યુ એડિશન થઈને કપડાઓ બનીને, ગાર્મેન્ટ બનીને, અને વૈશ્વિક લેવલનો પાર્ક બનવાનો છે। ત્યારે વિશ્વની કંપનીઓની નજર છે કે ભાઈ અમે આ મેગા ટેક્સટાઇલ પાર્કમાં આવીએ અને જલ્દી આ પાર્ક બને અને 1000 એકરમાં આ પાર્ક સુરેન્દ્રનગરની શકલ બદલે એવી આ અમારી કલ્પના છે। અને અમારી સમગ્ર ટીમ, ફેડરેશન છે, એસોસિએશન છે, અલગ અલગ વિવિધ સંગઠનો છે, સહકારી ક્ષેત્ર છે, બધા જ ખૂબ સાથ આપી રહ્યા છે। ગ્રામ પંચાયતોએ પણ ખૂબ જ આપણને સહકાર આપ્યો છે, તમામ જિલ્લાની ગ્રામ પંચાયતો પણ આપણી સાથે છે। આ ટેક્સટાઇલ પાર્ક જે પીએમ મિત્ર યોજનાની અંદર 1000 એકર જગ્યા સરકાર એટલે કે રાજ્ય સરકાર પાસે હોવી જોઈએ, અને પીએમ યોજના અંતર્ગત SPV બનાવવાનું હોય, 51% રાજ્ય સરકારના અને 49% છે એ કેન્દ્ર સરકારના, અને જ્યાં 1000 એકર જગ્યા હોય એવી જગ્યાએ ટેક્સટાઇલ પાર્ક બની શકે। આના સંદર્ભે ઝાલાવાડમાંથી એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી 3000 એકરનો સિંગલ સર્વે નંબર સિયાણી ગામે અમે બતાવેલો, એમાં GIDCએ અમને ખબર નથી ક્યારે સર્વે કર્યું, ક્યારે સર્વે કરવા એ લોકો આવી ગયા, અહીંયાના સરપંચને બી નથી ખબર। અને એવો એક લેટર આવ્યો છે કે જે જગ્યા બતાવવામાં આવેલી છે એમાં 60% જગ્યા છે એ નદીમાં જાય છે, જે સદંતર ખોટી વાત છે। બીજું, એ કોઈ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને નજીક નથી પડતી, એ વાત બી ખોટી છે। એ જગ્યા એવી છે કે જે 3000 એકર જગ્યા એક જ જગ્યાએ હોય તો આખા જિલ્લામાં એક જ જગ્યાએ છે, અને બીજું એ બંને મતલબ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને નજીક થાય છે। આ બાજુ તમે પીપાવાવટ લઈ લો, આ બાજુ મુંડલા પોર્ટ, કંડલા પોર્ટ, અને ભવિષ્યમાં જો એરપોર્ટ ચોટીલા બને તો એ બી નજીક થાય છે, અને આખું ટેક્સટાઇલ સિટી જેને ટેક્સટાઇલ સિટી તરીકે કહેવામાં આવે છે વર્ષોથી, એવું અમદાવાદ સિટી માત્ર ત્યાંથી 90 કિલોમીટર થાય છે, ક્યાંક નહીં GIDCના નકારાત્મક વલણના કારણે જ આમાં
અમારી અરજી નથી થઈ જિલ્લાની, એમાંય ક્યાંક ને ક્યાંક જીએડીસીની જ મિસ્ટેક છે. પીએમ મિત્ર યોજના જે છે એ કેન્દ્ર સરકારની છે, એટલે આજે બધા જ જિલ્લાના સમગ્ર ઉદ્યોગકારો અને એના પ્રમુખો સાથે મળી અને ફરીથી અમારે દિલ્હી જવાનું થાય છે, જેની આખી લીડરશીપ જે મનીષભાઈ અને બધાના લીડરશીપમાં લઈએ છીએ. અને આ પ્રશ્ન હવે માત્ર ને માત્ર પીએમ સાહેબ જ સોલ્વ કરી શકે અધિકારીઓનો કહેવા મુજબ, કારણ કે જે ડેટ છે 15/3 એ પહેલાં એપ્લિકેશન કરાવવા દેવાની, એટલે રાજ્ય સરકારને રજૂઆત કરશું. જો રાજ્ય સરકારથી ન થાય તો પછી કેન્દ્ર સરકાર પાસે આપણા સાંસદશ્રી અને મંત્રીશ્રીના સહકારથી જશું. ટેક્સટાઇલ પાર્કને લઈને માત્ર સુરેન્દ્રનગર જિલ્લાને નહીં પણ આખા રાજ્યને ફેર પડે, કારણ કે ટેક્સટાઇલ પાર્ક એટલે ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો કેટલા જ ઉદ્યોગો વધવાના છે. એમાં જો સુરેન્દ્રનગરની અંદર આવે તો સુરેન્દ્રનગરની અંદર અત્યારે માત્ર ને માત્ર કપાસનું અને કોટનનું પ્રોડક્શન જ થાય છે. એના 5F જે કન્સેપ્ટ છે ફેશન, એની રો મટીરિયલ અહીં ક્યાંય થતું નથી. રો મટીરિયલ બનશે તો ફાર્મરની ઇન્કમ વધશે, સાથે સાથે બહારના લોકો અહીં આવશે, એટલે સિટીનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ બી વધશે.